હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા વિસ્તારના રસ્તાઓ પર નદીઓ વહેતી થતા જાણે રસ્તાઓ જ ગાયબ થઈ ગયા હોય તેવું લાગતું હતું હવામાન વિભાગની આગાહીના પગલે મેઘ સવારી યથાવત રહી છે સુરતની વાત કરીએ તો શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે સવારથી અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે બપોરે વાગ્યા દરમિયાન એટલે કે બે કલાકમાં જ બે ઇંચ વરસાદ પડ્યો હતો ભારે વરસાદના કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વિવિધ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરેલા જોવા મળ્યા ખાસ કરી વરાછા પાલનપુર ચકાતનાકા કતારગામ પર્વતપાઠિયા રીંગરોડ પાલ અડાચ અને વેસુ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી તાપી નદીમાં નવા નીર આવતા તે બંને કાંઠે વહેવા લાગી છે શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે તો ઉકાઇ ડેમમાં ધીમી ગતિએ પાણીની આવક ચાલુ રહી છે જેથી સત્તર હજાર ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે